નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, એક લેટેસ્ટ અપડેટ લઈને આવી છું તમારા માટે કે 90 પામેલા 60 વર્ષ ઉપરના પેન્શનો માટે બિગ ગુડ ન્યૂઝ કહી શકાય. સરકારે જાહેર કર્યા નવા લાભ, નવા મહત્ત્વની અપડેટ મિત્રો લાવી છે. તેના વિશે આપણે આપણી ચર્ચા કરીશું. તે પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવી છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો હશે જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દસ મને બગત આ વિડીયો શરૂઆત કરું છું. તમને મિત્રો જણાવી દઉં કે તમને ચાલ પર સરકાર કેમ છે, ન્યૂઝ કેમ છે અને પેન્શન કોઈ બાબતે દરેક અપડેટ મળતી રહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દસ મને બગત આ વિડીયો શરૂઆત કરું છું. તો તમે જાણો છો ત્યાં મિત્રો, પેન્શન બાબતે મહત્ત્વની અપડેટ કહી શકાય. પેન્શન ધારકો માટે પેન્શનમાં સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે. આ પેન્શન ધારકો માટે ચોથા, પાંચમા, છઠ્ઠા પગાર પદ હેઠળ 2016 પહેલાં નિવૃત્તિ પામ્યા હતા. આ પેન્શન ધારકોના પેન્શન 1997થી કોઈ પણ સુધાર કરવામાં આવ્યો ન હતો. પાંચમા, છઠ્ઠા અને ત્યારબાદ સાતમા પગાર પંચમાં સુધારામાં કરવામાં આવ્યો ન હતો. એના પછી હવે કોર્ટમાં લાંબા સમયથી લડાઈ લડ્યા બાદ તેમના પેન્શન સુધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમના પેન્શન સુધારામાં કરવાનું માટે આદેશ કઈ રીતે બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે પણ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. વિડીયો એન્ડ સુધી બને રહેજો. તો મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા 17/12/1998 રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા પેન્શન ધારકો સુધારેલું પેન્શન તારીખ 1/1/96 સુધી સુધારેલ પગાર ધોરણમાં 50-30% સુધી વધારવામાં આવ્યું હતું. નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા. પેન્શન વિભાગે તારીખ 25/3/2004 રોજ જાહેર કરેલ પરિપત્ર મુજબ જો પેન્શનનો 1/1/96 પેન્શન સુધાર કરવાના હેતુથી ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકંપનું ભથ્થું પર ખેંચતા હોય તો આ સુધારણા પહેલાં લાગુ કરવામાં આવશે. 1997 પેન્શન કૌટુંબિક પેન્શન અરજી કરી શકશે નહીં. તો મિત્રો બીજી મત આપણે રહે છે કે તમને જણાવી દઈએ કે સટ્ટા કેન્દ્રીય પગાર પંચમાં ભલામણના આધાર પર 2006 પહેલાંના પેન્શન ધારકોના પેન્શનો સુધાર કરવા માટે નીચેના આદેશો જારી કરવામાં આવ્યા હતા. તારીખ 1/9/2008 રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્ર દ્વારા 1/1/2006 અમલમાં આવતા પેન્શન ધારકો માટે કૌટુંબિક પેન્શન 2006 પહેલાંના પેન્શન સુધાર કરવા માટેનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આમાં એવી જોગવાઈ હતી કે 2006 પહેલાંના પેન્શન ધારકો પેન્શન, ફેમિલી પેન્શન, પૂર્વ સુધારેલ પેન્શન, ફેમિલી પેન્શન, મોંઘવારી પેન્શન, મોંઘવારી રાહત અને ફિટમેન્ટ લાભને એકીકૃત કરી તેમજ સુધાર કરવામાં આવશે. તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ, છઠ્ઠા પગાર પંચ, સાતમા પગાર પંચમાં દરમિયાન સામાન્ય રીતે નિવૃત્ત પામેલા પેન્શન ધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ જ લાભ આ પેન્શન ધારકોને આપવામાં આવશે. આમ પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પછી તમામ સહજ જોગવાઈઓ આવા પેન્શનોને કે જેઓ ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તેમના પેન્શન કૌટુંબિક પેન્શનના પુનરાવર્તન માટે પણ લાગુ કરવામાં આવશે. એવા કિસ્સાઓમાં જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણા ભથ્થું મંજૂરી આપવામાં આવી હતી અને જે સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણવામાં આવેલું સુધારેલું પેન્શન ઘટાડેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થાના પ્રમાણમાં અસર ચૂકવણી કરવા પાત્ર હશે. ફરજિયાત નિવૃત્તિ રાજ્યમાં ઉપર દૂર કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તો મિત્રો, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરેલ અને સુધારેલ પેન્શન કરુણા ભથ્થું એ જ ટકાવારી ઘટવામાં આવે છે કે ઘટાડવામાં આવે છે કે જેના દ્વારા ફરજિયાત નિવૃત્તિ અથવા રાજ્યના નિકાલ પર પેન્શન કરુણા ભથ્થાની મંજૂરી સમય વખત પેન્શન ધારકોના પ્રારંભિક પેન્શનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અને એવા કિસ્સામાં કે જ્યાં ફરજિયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાળ વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું, ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કર્યા પછી સુધારેલ પેન્શન પણ કોઈપણ પ્રકારના કપાળ કર્યા વગર સંપૂર્ણમાં આપવામાં આવશે. અને મિત્રો શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજિયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભથ્થાની રકમ એ પેન્શન ધારકના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણતરી કરાયેલા કુટુંબની પેન્શનની રકમ કોઈપણ પ્રકારના ઘટાડો કરવામાં આવશે નહીં. મિત્રો આ તે આપણે થેન્ક યુ વેરી મચ.